नमस्कार, आप देख रहे हैं आईसीबी न्यूज। आज वडोदरा शहर कांग्रेस के द्वारा कोविड-19 महामारी के चलते शहर की सयाजी अस्पताल और गोत्री अस्पताल की मुलाकात ली गई और वहां पर मौजूदा परिस्थिति की समीक्षा की गई। गुजरात प्रदेश प्रमुख श्री अमित चावड़ा की सूचना के आधार पर वडोदरा शहर कांग्रेस प्रमुख प्रशांत पटेल, वडोदरा जिला कांग्रेस प्रमुख सागर कोको यानी कि सागर ब्रह्मभट्ट और महानगर पालिका कांग्रेस पक्ष के विपक्षी नेता श्रीवास्तव आज वडोदरा शहर के एसएससी हॉस्पिटल और गोत्री अस्पताल पहुंचे थे और वहां पर जो मौजूदा परिस्थिति है उसकी समीक्षा की। आज रोज वडोदरा कांग्रेस ना आगेवानों एसएससी हॉस्पिटल खाते पोतानी रजूआत लईने आया था अने एमनी रजूआत अमे सांभळी छे। एमना प्रश्नोना घणा बधा अमे जवाबो संतोषपूर्वक आप्या छे अने एमने लेखितमां अमुक जातनी माहिती જોઈએ છે અને એ માહિતી પણ એમને અમે પૂરી પાડીશું। એમની વિશેષ ચિંતા હતી કે વેન્ટિલેટર કેટલા છે, કારણ કે એમમાં ઘણા ડૉક્ટર્સ પોતે હતા, તો અમે એમને એ માહિતી આપી કે અમારી પાસે વેન્ટિલેટર્સ પૂરતા છે। સરકારશ્રી દ્વારા પણ ઘણા બધા અમને વેન્ટિલેટર બીજા નવા આપવામાં આવ્યા છે, તો આ રીતે વેન્ટિલેટરની કોઈ અછતના લીધે કોવિડ-19 ની ટ્રીટમેન્ટ ઉપર કોઈ અસર નહીં થઈ। કોરોના અંગેની માહિતી માંગવામાં આવી હતી, કે આ પ્રકારના જવાબ આપો। શું કોરોના અંગેની માહિતી માંગવામાં આવી હતી? અલા, આ એ વેન્ટિલેટર કોરોના અંતર્ગત ની માહિતી છે સર, કે વ્હીલચેર વાળા વ્યક્તિને જે વાત કરી કે ઓક્સિજન લગાડી લઈ જતા હતા અને રસ્તામાં જ એક્સપાયર થયો, એના માટે સાહેબ શું કર્યું? વિડિયો જોવાથી એ સ્પષ્ટ નથી થતું અને એ વિડિયો અમને બતાવવામાં આવશે તો અમે જરૂર જોઈશું। ખાલી વિડીયો બતાવીને આક્ષેપ કરી દેવું કે ભાઈ આવું થઈ ગયું ને એના લીધે દર્દીને આ તકલીફ પડી ગઈ, એ વાહિયાત વાત છે સર। તમારા દ્વારા જવાબ આપવામાં આવ્યો છે કે એસએસજી કન્ટેનમેન્ટ કોવિડ કેર સેન્ટર નથી, આ જનરલ હોસ્પિટલ છે, એટલે એસએસજીમાં જે સારવાર આપવામાં આવી રહી છે કોરોના પોઝિટિવ દર્દી, કયા પ્રકારની સારવાર આપવામાં આવી રહી છે, કયા પ્રકારની જવાબ આપણે દ્વારા આપવામાં? એસએસજીમાં આપણે બેઝિકલી 3 સ્ટેજે સારવાર આપવામાં આવી રહી છે। પહેલાં છે કે જે સસ્પેક્ટેડ પેશન્ટ્સને ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, એમના રિપોર્ટ કરાવવામાં આવે છે કોવિડ-19નો, અને જો એ પોઝિટિવ આવે તો પછી એને અમે જે અમારું પોઝિટિવ પેશન્ટ્સનું વોર્ડ છે એમાં શિફ્ટ કરતા હોઈએ છીએ। પણ જો પેશન્ટ પહેલાંથી જ ક્રિટિકલ આવે અને એને ઓક્સિજનની જરૂર હોય કે વેન્ટિલેટરની જરૂર હોય કે બાયપેપની જરૂર હોય, તો એવા પેશન્ટોને અમારા જે આઇસોલેશન નર્સિંગ હોમ છે, જે ઇન્ટેન્સિવ કેર યુનિટ છે, એની અંદર સીધા જ એડમિટ કરી દેતા હોય છે અને આ કોવિડ-19ની ટ્રીટમેન્ટમાં અમે હોમિયોપેથીનું પણ ઉપયોગ કરી રહ્યા છીએ આપના ઇન્ફોર્મેશન માટે। જે સ્ટેબલ પેશન્ટ્સ છે એમાં હોમિયોપેથીની ટ્રીટમેન્ટ પણ ચાલે છે, આપણી પાસે પૂરતા પ્રમાણમાં વેન્ટિલેટર છે, દવાઓ સાધનો। આજથી 2 મહિના પહેલાં જ્યારે પહેલાં કેસ થયા હતા ત્યારે હવે એક દવા છે જેને ટોસિલિઝુમેબ કરીને દવા છે, જે હવે સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ થઈ ગઈ છે। તો અમે 2 મહિના પહેલાં પણ એ પહેલો કેસ જે આવ્યો હતો વડોદરાનો એને પણ એ દવા અમે અમદાવાદ અને બોમ્બેથી મંગાવીને આપેલી છે। શંકાસ્પદ દર્દીઓને જ્યાં રાખવામાં આવે છે ત્યાં જ બાળકોની પણ આઈસીયુ છે, તેઓ પણ આખરે બિલકુલ કર્યો છે કઈ રીતે આપણે પછી આને એ બિલ્ડિંગમાં જુદા ફ્લોર ઉપર છે અને એ ફ્લોર ઉપર જવાની એન્ટ્રી નથી, અને સસ્પેક્ટેડ પેશન્ટ તો કોઈ પણ હોઈ શકે, હું પણ સસ્પેક્ટેડ છું, કોઈ પણ હોઈ શકે, એટલે એ સૌથી ઊંચો જે માળો છે ત્યાં પેશન્ટોને રાખવામાં આવ્યું છે, જેનાથી કે જો કદાચ ચાન્સ રહે ઇન્ફેક્શનનું, જો કે ચાન્સ નથી હોતું, તો એ લોકોને ટોપ ફ્લોર ઉપર રાખવામાં આવ્યું છે। અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાના આદેશ અનુસાર સમગ્ર ગુજરાતમાં આજે એસએસજીથી મળીને જ્યાં
क्वॉरंटाइन ने लईने जे सरकारी सुविधाओ छे ज्यां सरकार क्वॉरंटाइन पेशंटोने एडमिट करी त्यांनी परिस्थिति ने ध्यान में राखवा माटे आजे अमे सुप्रिटेन्डेंट ने मळ्या। आजे एसएसजी नी वात करीए तो 25 वर्षथी सर सयाजीराव गायकवाड़े बनायेलो ऐतिहासिक लोकोने आरोग्यनी सुविधा मळे ए हॉस्पिटल में अमे एसएसजी में आया। જ્યારે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને મળ્યા અને અમે પૂછ્યું કે ભાઈ આજે કોરોના વાયરસ જે ગુજરાતમાં એક મહામારી છે ને વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેર સેકન્ડ નંબર છે જ્યાં પોઝિટિવ કેસ આવી રહ્યા છે, તો આજે તમે જે રીતના કેસો વધી રહ્યા છે ને છેલ્લા બે દિવસથી 35 કેસ 30 કેસ એવા વધી રહ્યા છે, તો ભગવાન કરે કેસો ના વધે પણ કદાચ વધે તો આપણી તૈયારી શું? તો જ્યારે માહિતી માગતા એમને કીધું કે ભાઈ અત્યારે અમારી પાસે ટોટલ 65 વેન્ટિલેટર છે અને 15 વેન્ટિલેટર અમે અત્યારે કોરોના દર્દીઓ છે એની માટે મૂકેલા છે। એટલે વાત એવી છે કે એમને પોતે જાતે એવું સ્વીકાર્યું કે અમારી પાસે જેટલી ફેસિલિટી છે, અમારી પાસે એક બિલ્ડિંગ છે અહીંયા 6th-7th માળે ક્વોરન્ટાઇન લોકોને કરીએ છીએ, પણ મહત્ત્વની વસ્તુઓ છે ખરેખર આખું બિલ્ડિંગ અલગ હોવું જોઈએ। હવે જે બિલ્ડિંગ છે એમાં પહેલાં બીજા માળે નાના બાળકોના આઈસીયુ રૂમ છે, એટલે જે રીતે એસએસજીમાં આવીને જે રીતે અમને સુપ્રિન્ટેન્ડન્ટથી માહિતી મળી છે એમને 100% વડોદરા શહેરના લોકોને બચાવવા માટે આરોગ્ય લઈને બહુ સારી સુવિધા આપે છે, એટલે અમે એમને અભિનંદન કર્યું છે, અભિવાદન પણ કર્યું છે। પણ મહત્ત્વની વસ્તુ એ છે કે શું સરકારે આ બાબતે ગંભીરતા લેવાની જરૂર નથી? શું વડોદરામાં માત્ર એસએસજીમાં 15 વેન્ટિલેટર જ, અને એમને કીધું કે જરૂર પડે તો બીજા 65 વેન્ટિલેટરની સુવિધા જે સરકારે હજી આપવાની વાત કરી છે, બીજું દમણની જે વાત કરી એ પણ હજી એ લોકો ટ્રેનિંગ લેશે, ટ્રેનિંગ લીધા પછી એની મશીનરી ચાલુ કરશે, એટલે જે રીતે સરકાર આ બાબતે ગંભીરતા નથી લેતી એ લઈને અમને બહુ દુઃખ થાય છે। જ્યારે તમારી પાસે ડૉક્ટર હોય, અમે મેખમમાં કેટલા ડૉક્ટરો છે, કેટલા નર્સો છે, શું જગ્યા ખાલી છે, એડિશનલ લોકોને ભરતી કરવાની જરૂર છે આ કોરોના વાયરસને લઈને, આ બધી માહિતી લેવા આવ્યા હતા, પણ જે રીતે અમને એમની પાસે જે માહિતી લેવી હતી ને અમે જે જાણ્યું છે એ અમને સંતોષ નથી। સરકારે આ બાબતે ગંભીરતા લેવી જોઈએ અને શહેરના હિતમાં તાત્કાલિકના ધોરણે પગલે લેવા જોઈએ, વેન્ટિલેટરની સુવિધા વધારવી જોઈએ, બેડની સુવિધા વધારવી જોઈએ, કારણ કે હજી એમની પાસે 200 બેડની તો હજી કે અમે સુવિધા પૂરી પાડી, હજી 200 બેડની સુવિધા પણ નથી, એમની પાસે 50-60 બેડની અત્યારે સુવિધા છે। એટલે આજે વડોદરા શહેરમાં કાલ ઉઠીને 1000 કેસ પોઝિટિવ આવે તો એસએસજીમાં 1000 કેસ માટે 500 બેડ પણ નથી જે લોકોને ટ્રીટમેન્ટ મળી શકે, એટલે આરોગ્યને લઈને આ બહુ ગંભીર બાબત કહેવાય। સરકારને પણ અમે અપીલ કરીએ આ બાબતે તમે ગંભીરતા લઈને તાત્કાલિકના ધોરણે એસએસજી હોસ્પિટલમાં સુવિધા પૂરી પાડો જેથી આપણે વડોદરા શહેરને સુરક્ષિત રાખી શકીએ। જે રીતે વડોદરા શહેરમાં ચાલી રહ્યું છે તે અને જે રીતે પબ્લિસિટી થઈ રહી છે, એ જે વિરોધાભાસી છે, જે કોરોના વાયરસના પેશન્ટ છે એ જુદું કહી રહ્યા છે અને તમે જુદું કહી રહ્યા છો, તો જે પબ્લિસિટી કરી છે કે વડોદરા શહેરને બચાવવા માટે આટલી જગ્યા રાખી છે, આટલા વેન્ટિલેટર છે, આટલા ટેસ્ટિંગ થાય છે, એ બધી બાબતો જે તમે લોકો માટે કરી રહ્યા છો એના માટે કોંગ્રેસ પાર્ટીએ સ્વાગત કર્યું। પણ હવે નાગરિકોની વાત આવે છે, અમે નીકળ્યા છે નાગરિકો માટે, લોકો માટે, એમની પડતી તકલીફો માટે। અમે એમને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તમારી પાસે કિટ્સ કેટલી છે ટેસ્ટિંગની? રોજ જે 250 માણસનું ટેસ્ટ થતું હોય, 20 લાખની વસ્તીમાં 250ના ટેસ્ટ થતા હોય તો શું 3 વર્ષમાં તમે ટેસ્ટ પૂરા કરશો? પહેલો મુદ્દો અહીં આવે છે, જ્યાં રોજના 5-10 હજાર ટેસ્ટ થવા જોઈએ ત્યાં 250 ટેસ્ટ થાય છે। વેન્ટિલેટર પૂછ્યું, સૌથી જૂની હોસ્પિટલ સર સયાજીરાવ ગાયકવાડે બનાવેલી, એના પછી કોંગ્રેસ પાર્ટીએ અમુકો બિલ્ડિંગ ઊભી કરી, આમને તો ખાલી વાર્તાઓ જ કરેલી છે, જો આજે એ બિલ્ડિંગો ના ઊભી હોત તો ક્યાં ભરતી કરત? 3 જગ્યા પર એમને મૂકેલા છે, 15 વેન્ટિલેટર છે અને 65 બીજા મરીજો માટે છે, જો 1-2 કેસ વધી જાય, જ્યારે વડોદરા શહેરમાં 2-4 કેસ હતા ત્યારે લોકડાઉન ખુલ્લું નહીં કર્યું, અત્યારે વડોદરા શહેરમાં પણ 1000ની આસપાસ કેસ થવા આવ્યા છે ત્યારે ખુલ્લું કર્યું છે, હવે એના પરિણામ શું આવશે એ ખબર નથી। એટલા માટે એમને પૂછવા છે કે તમારી પાસે શું સુવિધા છે? પછી અમે એ બી પૂછ્યું છે એ લોકોને કે માન લો અચાનક બધું આવી જાય તો શું કરશો? તો બોલે ગોત્રીમાં રાખ્યું છે, અહીંયા રાખ્યું છે, પણ જે દેખાઈ રહ્યું છે અને જે બતાડવામાં આવે છે એમાં વિરોધાભાસી છે, અને વિરોધાભાસી એટલા માટે છે કે વડોદરા શહેરની જાનહાનિ જેવું હમણાં એક અમારા વિડીયો બતાડ્યો અમે, કે જેની અંદર અહીંયાથી લઈ જતા જતી રહેતા ઓક્સિજન નીકળી ગયો અને માણસ મરી ગયો, તો એર કન્ડિશનમાં બેસીને સારી સારી સુવિધા લઈને
तमे वार्ताओं करीने मरीजों ने नहीं बचाई सकता। ये आशा वर्कर जे घरे घरे जाए छे, ये नर्सो जे काम करी रहा छे, जे डॉक्टर एनी अंदर छे, एना माटे सुविधा करी। ए लोको ए बूमो पाड़ेली मांस नथी, क्या बूमो गोत्री में पड़ेली कचराना ढगला पड़ेला छे, मां एमना सगावाड़ाओने कोई एमने पूछतू नथी। आ बधी बाबतोने लईने अमे निकळ्या छे। वेंटिलेटर आया छे बीजा 50, ए डुप्लिकेट साबित थई गया छे। एवा वेंटिलेटर ना लगाड़े नहीं तो लोग मरसे। मौत नो सामान ना खरीदो आ राज्य नी अंदर। वार्ताओ मो मोटी करो छो, तमारा सगा वाळा ने तमारा संबंधीओ ने धंधो करवा माटे अहींया नहीं लाओ। ए अमारी जे रजूआत छे ए लईने अमे आया छे।